નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ એવરીવન. આપણે હવે જોવાનું છે એરોમેટિક એમાઇન ની ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા. તો કે ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન કોને કહેવાય? આપણે પહેલા ભણી ગયા છીએ આ ચેપ્ટર ની અંદર કે ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા કોને કહેવામાં આવે છે. છતાં પણ આપણે હજી એકવાર રિપીટ કરી લઈએ કે એરોમેટિક એમાઇન હોય એની ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા કઈ રીતના થાય અને એને કઈ રીતના પ્રક્રિયા થાય છે, તો એને ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા કહે છે. તો વિદ્યાર્થી મિત્રો, આજનો આપણો ટોપિક છે કે એરોમેટિક એમાઇન ની ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓ આજનો આપણો આ ટોપિક છે. એના વિશેનો અભ્યાસ કરવાનો છે અને એ સમજ્યા બાદ આપણે એની અલગ અલગ પ્રકારે એની રાસાયણિક પ્રક્રિયાઓ કરવાની છે. જેમ કે આપણે એનું બ્રોમિનેશન કરશું, એનું નાઇટ્રેશન કરશું, અલગ અલગ પ્રકારે આપણે એની પ્રક્રિયાઓ કરવાની છે. તો સૌપ્રથમ આપણે પહેલા જોઈએ કે એરોમેટિક એમાઇન ની ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા. તમને અહીંયા કીધું છે, શું કહ્યું છે? તો કે એરોમેટિક એમાઇન. આ શું કીધું છે? એરોમેટિક એમાઇન. તો એરોમેટિક એમાઇન આવે તો આપણે સૌપ્રથમ પહેલું ધ્યાનમાં લેવાનું શું લેવાનું? તો કે એનિલિન. શું લેવાનું? તો કે ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયા સમજવાની છે. ખાસ ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો, તો આપણે શું લઈ લેવાનું? એનિલિન લેવાનું. એનિલિન શું કામ લીધું? તો એનિલિન ની અંદર એક બેન્ઝીન રિંગ આપેલી હોય, હા આપેલી હોય, તો એને શું કહેવાય? એરોમેટિક ચેઇન કહેવાય. અને એમાં તો કે એ બેન્ઝીન ની ઉપર શું આવેલું હોય? NH2 સમૂહ આવેલો હોય, એટલે શું કહેવાય? એરોમેટિક એમાઇન. હવે તો કે ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા કોને કહેવામાં આવે? તો આપણે શું લીધું? એનિલિન લીધું. સૌપ્રથમ તો કે એનિલિન ની અંદર શું આવેલું હોય? તો કે NH2 સમૂહ આવેલો હોય. આ એનિલિન આવેલું છે, એની અંદર શું આવેલું હોય? તો કે NH2 સમૂહ આવેલો હોય. આ શું આવેલું હોય? NH2 સમૂહ આવેલો હોય. પણ આ NH2 સમૂહ છે એ કેવા સ્થાન ઉપર આવેલો હોય? એનિલિન છે એમાં કેવા સ્થાન ઉપર આવેલો હોય? તો કે એક ઓર્થો અને પેરા. કેવા સ્થાન ઉપર આવેલો હોય? તો કે એનિલિન ના જે કાર્બન છે એ ઓર્થો અને પેરા સ્થાન ઉપર આવેલો હોય. એટલે એમ કહી શકાય કે એનિલિન આપણે લીધું કેવું? એરોમેટિક એમાઇન. એમાં શું હોય? તો કે NH2 સમૂહ આવેલા હોય. હવે ઈ NH2 સમૂહ છે એ ક્યાં સ્થાન ઉપર હોય? તો કે ઓર્થો અને પેરા નિર્દેશક સમૂહ છે. કેવા છે? ઓર્થો અને પેરા નિર્દેશક સમૂહ. કેવા છે? તો કે ઓર્થો અને પેરા. જે આ NH2 સમૂહ છે આ એનિલિન છે, એની અંદર શું આવેલું હોય? તો કે NH2 સમૂહ આવેલો. અને ઈ NH2 સમૂહ છે એ ક્યાં આવેલો હોય? તો કે ઓર્થો અને પેરા સ્થાન પર આવેલો હોય છે. એટલે એમ કીધું કે NH2 સમૂહ છે એ ઓર્થો અને પેરા કેવો છે? તો કે એનો નિર્દેશક સમૂહ છે. હવે આપણે એનિલિન લઈ લઈએ, કઈ રીતના ઓર્થો અને પેરા ઉપર હોય? તો તમને ખ્યાલ છે કે એનિલિન ની અંદર એના સંસ્પંદન બંધારણમાં કેટલા આવેલા હોય? તો કે 5 આપેલા હોય. કેટલા આપેલા હોય? 5 આપેલા હોય. તમને ખ્યાલ જ છે કે એનિલિન કે બેન્ઝીન હોય એના સંસ્પંદન બંધારણ કેટલા હોય? તો કે 5 હોય. એની અંદર સંસ્પંદન થતું હોય. હવે આ રીતના હું NH2 લઈ લઉં. આ શું લીધો મેં? NH2. NH2 એટલે કે એની પાસે શું આવેલું હોય? નાઇટ્રોજન પાસે તો કે લોન પેર આવેલી હોય. હવે વિદ્યાર્થી મિત્રો, ઓર્થો અને પેરા નિર્દેશક શું કામ કીધો એ સમજવાનું છે કે આપણે સમજી ગયા કે એનિલિન છે તો એની ઉપર NH2 સમૂહ આવેલો હોય તો જ એનિલિન થાય. હવે ઈ એનિલિન માં NH2 સમૂહ જે આવેલો છે એ ઓર્થો અને પેરા સ્થાન ઉપર આવેલો હોય છે. તેમાં આવેલો હોય તો કે ઓર્થો અને પેરા સ્થાન ઉપર, એટલે કીધું એ કે ઓર્થો અને પેરા નિર્દેશક સમૂહ છે. હવે એ કઈ રીતના આવેલું હોય? ખાસ ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો, તો કે
અહીંયા જે તમે એનિલિન આપેલું શું આપેલું છે એનિલિન આપેલું છે એની ઉપર નાઇટ્રોજન પાસે શું આપેલું છે તો કે અબંધકાર ઇલેક્ટ્રોન યુગ્મ એટલે કે એક લોન પેર આપેલી છે શું આપેલું છે એક લોન પેર આપેલી છે હવે જો આની અંદર આ જે બેન્ઝીન રિંગ છે આ બેન્ઝીન રિંગ ની અંદર જ્યારે સંસ્પંદન થાય ત્યારે એની અંદર સંસ્પંદન થવાના કારણે આ બેન્ઝીન ઉપર સંસ્પંદન થાય એટલે અલગ અલગ પ્રકારના પાંચ સંસ્પંદન બંધારણો જોવા મળે એ આપણે આગળ ભણી ગયા કે બેન્ઝીન ની અંદર જ્યારે સંસ્પંદન થાય છે ત્યારે શું થાય છે તો કે આના અલગ અલગ પાંચ પ્રકારના સંસ્પંદન બંધારણો આપણને જોવા મળે કઈ રીતના જોવા મળે છે તે આપણે જોઈએ તો કે આની અંદર જ્યારે સંસ્પંદન થાય છે ત્યારે આ નાઇટ્રોજન પાસે આવેલા લોન પેર ઉપર ઇફેક્ટ થાય છે એટલે કે એની અસર થાય છે જ્યારે બેન્ઝીન ઉપર સંસ્પંદન થવાનું ચાલુ થાય એટલે એની ડાયરેક્ટ અસર એટલે કે એની ઇફેક્ટ કોની ઉપર થાય છે તો કે આ નાઇટ્રોજન પાસે આવેલા લોન પેર પાસે થાય છે એટલે શું થાય કે અહીંયા આવેલો લોન પેર ઈ અહીંયા ચાલ્યો જશે અહીંયા જે લોન પેર આવેલો છે એ શું કરશે તો કે અહીંયા બે બંધ બનાવશે કાર્બન અને નાઇટ્રોજન વચ્ચે બે બંધ બનાવશે હવે એ બે બંધ બનાવે તો શું થાય છે તો કે અહીંયા જે આવેલો છે અહીંથી બે બંધ બનાવે તો અહીંયા જે ઇલેક્ટ્રોન યુગમાં આવેલો છે ઈ શું કરશે તો કે ઈ અહીંયા જતો રહેશે અહીંયા ઇલેક્ટ્રોન યુગમાં અહીંયા જતો રહેશે હવે એ જ રીતના ફરી એનું સંસ્પંદન થાય એટલે શું થાય છે તો કે અહીંયા રહેલો બંધ તૂટી અને અહીંયા બંધ બનાવે છે હવે અહીંયા બંધ બનાવે તો શું થાય છે તો કે અહીંયા જે બે બંધ આવેલા છે એમાંથી શું થાય તો કે એમાંથી ઈ બંધ બનાવે એમાંથી એક લોન પેર બહાર નીકળે અને આ કાર્બન સાથે જોડાઈ જાય છે હવે આની અંદર ફરી પાછું સંસ્પંદન થાય શું થાય છે સંસ્પંદન થાય છે તો અહીંયા જે લોન પેર હતો એ ક્યાં ચાલ્યો જાય અહીંયા બંધ બનાવવા માટે હવે અહીંયા બંધ બનાવવા માટે જાય તો આ બાજુનો બંધ છે ઈ તૂટી અને ક્યાં ચાલ્યો જાય તો કે આ કાર્બન ઉપર લોન પેર બનાવવા માટે ચાલ્યો જાય આ લોન પેર છે એ નેગેટિવ ચાર્જ આ નિશાની એટલે કે ઋણ આયન ધરાવે છે એ કાર્બન આવેલા છે એ કેવા થાય છે કે ઋણ આયન ધરાવે છે હવે આ રીતના આનું સંસ્પંદન થાય છે હવે આ સંસ્પંદન થાય અહીંયા જે કાર્બન ઉપર રહેલો લોન પેર છે એ ક્યાં વયો જાય તો કે અહીંયા બાજુના કાર્બન ઉપર બંધ બનાવવા માટે વયો જાય એટલે અહીંયા જે આપણને આ મળે છે એને આપણે શું કહીએ છીએ તો કે ઓર્થો આ જે સ્થાન છે એને આપણે શું કહીએ છીએ તો કે ઓર્થો હવે અહીંયા જે સ્થાન આપેલું છે એને આપણે શું કહીએ છીએ તો કે પેરા હવે અહીંયા જે ઇલેક્ટ્રોન યુગ્મ કાર્બન પણ જોડાય છે બંધ તોડી અને જે અહીંયા જોડાય છે તો આને પણ આપણે શું કહીએ છીએ ઓર્થો સમૂહ હવે અહીંયા બંધ બનાવશે કારણ કે સંયોજકતામાં વધારો થાય સંયોજકતામાં વધારો થાય આ બંધ તૂટી અને ફરી પાછો ક્યાં જતો રહે નાઇટ્રોજન પાસે એટલે નાઇટ્રોજન પાસે શું થાય ફરી પાછો લોન પેર આવી જશે એટલે કે એનિલિન છે એમાંથી એનું સંસ્પંદન થાય એટલે આપણને ત્રણ શું મળે છે તો કે ઓર્થો અને પેરા નિર્દેશક સમૂહ મળે છે અને જ્યાં ઓર્થો અને પેરા નિર્દેશક સમૂહ મળે છે એની ઇલેક્ટ્રોન ઘનતા સૌથી વધારે હોય શું હોય છે તો કે એની ઇલેક્ટ્રોન ઘનતા સૌથી વધારે હોય શું કામે તો કે એની ઉપર જે લોન પેર આવેલો છે એને કારણે એ કાર્બન ઉપર શું આવેલું હોય તો કે પાઈ ઇલેક્ટ્રોનનું વાદળ આવેલું હોય અને ઈ પાઈ ઇલેક્ટ્રોનના વાદળને કારણે આ જે ઓર્થો અને પેરા આપણને આ ઓર્થો અને આ પેરા આ જે ત્રણ સ્થાન મળ્યા છે એ શું કરે તો કે એની આજુબાજુ એના કાર્બન ઉપર એની આજુબાજુ આવેલું પાઈ ઇલેક્ટ્રોનનું વાદળ હોય એટલે શું થાય છે કે એની ઇલેક્ટ્રોન ઘનતા સૌથી વધારે હોય ઓર્થો અને પેરા સમૂહની જે કાર્બન આવેલો છે એમાં એની ઇલેક્ટ્રોન ઘનતા કેવી હોય તો કે વધારે હોય છે હવે આપણે શું સમજ્યા કે ઓર્થો અને પેરા નિર્દેશક સમૂહ તો કે એનિલિનની અંદર કઈ રીતના ઓર્થો અને પેરા સમૂહ નક્કી થાય છે તો કે આ એનિલિન છે એમાં આપણે શું કહ્યું સંસ્પંદન કહ્યું સંસ્પંદન મેં તમને બતાવ્યું નથી લખીને પણ અહીંયા મેં તમને ટૂંકમાં દોરીને કીધું સંસ્પંદન થાય એટલે અહીંયા એક લોન પેર બહાર આવે એક લોન પેર પેરા સ્થાન ઉપર આવે અને એક લોન પેર ઓર્થ સ્થાન ઉપર આવે એટલે શું થાય છે તો આપણને એવા ત્રણ ઓર્થો અને પેરા નિર્દેશક સમૂહ મળે છે બાકી આનું તમે સંસ્પંદન કરો અલગ અલગ પ્રકારે તમને પાંચ સંસ્પંદન બંધારણ જોવા મળે મેં અહીંયા દોર્યા નથી પણ તમને આ સ્ટ્રક્ચરની અંદર ડ્રો કરીને બતાવ્યું કે કઈ રીતના ઓર્થો અને પેરા તો કે જે કાર્બન ઉપર અબંધકારક ઇલેક્ટ્રોન રૂપમાં બહાર આવેલું હોય તો
તેવા કાર્બન ને શું કહે છે ઓર્થો અને પેરા નિર્દેશક સમૂહ તરીકે ઓળખવામાં આવે છે અને ઈ ઓર્થો અને પેરા જે નિર્દેશક સમૂહ છે એમાં શું હોય તો કે એની આજુબાજુ પાઇ ઇલેક્ટ્રોન નું વાદળ આવેલું હોય પાઇ ઇલેક્ટ્રોન ના વાદળ ને કારણે એની ઇલેક્ટ્રોન ઘનતા કેવી હોય તો કે એની ઇલેક્ટ્રોન ઘનતા છે ઈ સૌથી વધારે હોય છે હવે વિદ્યાર્થી મિત્રો આને શું કીધું છે તો કે એરોમેટિક એમાઇની ઇલેક્ટ્રોન અનુદાબી વિસ્થાપન પ્રક્રિયા તો આપણે એરોમેટિક એમાઇન લઈ લીધો એની અંદર NH2 સમૂહ જોડાયેલો છે ઈ જોઈ લીધું અને એની ઉપર ઓર્થો અને પેરા નિર્દેશક સમૂહ આવેલા છે તો કે કઈ રીતના એનું સંસ્પંદન થાય અને કઈ રીતના ઓર્થો પેરા સમૂહ બને છે એ પણ આપણે જોયું હવે આપણી પાસે શું છે તો કે ઇલેક્ટ્રોન અનુદાબી વિસ્થાપન પ્રક્રિયા કોને કહેવામાં આવે છે તો કે આ ઇલેક્ટ્રોન અનુરાગી શું થાય તો કે આ કાર્બન જે ઓર્થો અને પેરા સ્થાન ઉપર ત્રણ કાર્બન આપેલા છે તો ઈ કાર્બન શું કરે એની ઉપર શું આવેલું છે તો કે નોન પેરા આવેલી છે ઈ નોન પેર ને કારણે શું થાય છે તો કે ઈ કોઈ પણ પોઝિટિવ ઘટક સાથે શું જોડાય છે તો કે કોઈ પણ પોઝિટિવ ઘટક સાથે જોડાવાનો આગ્રહ રાખશે એટલે આ ત્રણ કાર્બન છે એની ઉપર અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ એટલે કે એક લોન પેર આવેલી છે એટલે કે એની ઇલેક્ટ્રોન ઘનતા સૌથી વધારે હોય એટલે ઇલેક્ટ્રોન ઘનતા જો સૌથી વધારે હોય તો એ કોઈ પણ પોઝિટિવ ઘટક સાથે આસાનીથી જોડાઈ શકે છે એટલે કે આ એક પોઝિટિવ ઘટક છે કોઈ પણ પોઝિટિવ ઘટક લઈ લો શું થાય તો કે ઇલેક્ટ્રોન સાથે જોડાઈ શકે ક્યાં ઇલેક્ટ્રોન સાથે તો કે ઓર્થો અને પેરા સ્થાન ઉપર જે કાર્બન આવેલા છે એ કાર્બનના ઋણ આયન સાથે કોઈ પણ પોઝિટિવ ઘટક આસાનીથી જોડાઈ શકે છે શું કામે તો કે ઋણ આયન ધન આયનને શું કરતો હોય પ્રેમ કરતો હોય એટલે આને શું કીધું છે તો કે કેન્દ્ર અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા એટલે કે આ કોઈ પણ પોઝિટિવ ઘટક છે એ શું કરે તો કે કોઈ પણ ઓર્થો અને પેરા સ્થાન ઉપર આવેલા કાર્બન સાથે શું કરે તો કે એટ્રેક્શન બંધ બનાવે છે એટલે શું થાય છે તો કે આ કેન્દ્ર અનુરાગી આને શું કહેવાય છે કેન્દ્ર અનુરાગી આને શું કહેવામાં આવે છે કેન્દ્ર અનુરાગી શું કામે તો કે પોઝિટિવ ઘટક છે એ શું કરશે તો કે કાર્બન પાસે જે ઇલેક્ટ્રોન યુગ્મ અબંધકારક લોન પેર એક આવેલી છે એની સાથે જોડાશે એટલે કે એના ઋણ ભાગ સાથે જોડાશે એટલે કેવો કહેવાય કે કેન્દ્ર સાથે આ જે પોઝિટિવ ઘટક છે એ ક્યાં જોડાશે તો કે જે ઓર્થો અને પેરા સ્થાન ઉપર જે ઋણ આયન આવેલા છે એ કેન્દ્ર ઉપર જોડાશે એટલે આને શું કીધું છે તો કે કેન્દ્ર અનુરાગી કેન્દ્ર અનુરાગી હવે તો કે આ વિસ્થાપન પ્રક્રિયા કોને કહેવાય કેન્દ્ર અનુરાગી તો સમજી ગયા કે કેન્દ્ર ઉપર જોડાય કોઈ પણ પોઝિટિવ ઘટક છે એ આ કાર્બન ઉપર જે લોન પેર આવેલી છે એના કોઈ પણ એક કાર્બન સાથે લોન પેર સાથે જોડાશે તો કે કેન્દ્ર સાથે જોડાશે એટલે શું કીધું કેન્દ્ર અનુરાગી પણ વિસ્થાપન તો કે જ્યારે આ પોઝિટિવ આયન છે એ કોઈ પણ ઘટક સાથે અહીંયા લોન પેર સાથે જોડાવા આવશે એટલે શું થશે કે અહીંયા રહેલા જે હાઇડ્રોજન છે આ કાર્બન સાથે રહેલા હાઇડ્રોજન છે એમાંથી શું થાય કે એક હાઇડ્રોજનનું વિસ્થાપન થાય એટલે કે એક હાઇડ્રોજન દૂર થાય તો એને શું કીધું છે કેન્દ્ર અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા કેન્દ્ર અનુરાગી વિસ્થાપન આને શું કહેવામાં આવે છે કેન્દ્ર અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા તો વિદ્યાર્થી મિત્રો આ જો જે આપણો ટોપિક તો કે એરોમેટિક એમાઇન ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા તો આપણે એરોમેટિક એમાઇન લીધું એમાં આપણે હંમેશા શું લેવાનું એનિલિન ઉપર શું આવેલું એને તો સમૂહ આવેલો હોય એવા ત્રણ ઓર્થો અને પેરા નિર્દેશક સમૂહ આવેલા છે હવે ઈ ઓર્થો અને પેરા નિર્દેશક સમૂહના સ્થાન આપણે કઈ રીતના નક્કી કર્યા તો કે જે કાર્બન ઉપર ઇલેક્ટ્રોનની ઘનતા સૌથી વધારે છે એવા સ્થાનને આપણે શું કીધું તો કે ઓર્થો અને પેરા એવા ત્રણ ઓર્થો અને પેરા સમૂહ આવેલા છે એટલે કે ત્રણ કાર્બન આવેલા છે અને ઈ કાર્બન પાસે એક લોન પેર હોવાના કારણે એની પાસે શું હોય તો કે ફરતે પાઇ ઇલેક્ટ્રોનનું વાદળ આવેલું હોય છે ઈ પાઇ ઇલેક્ટ્રોનના વાદળને કારણે ઈ કાર્બન કોઈ પણ પોઝિટિવ ઘટક સાથે શું કરશે તો કે આસાનીથી કોઈ પણ પોઝિટિવ ઘટક હોય એની સાથે આસાનીથી જોડાઈ શકે છે એટલે એને શું કીધું છે કેન્દ્ર અનુરાગી અને વિસ્થાપન એટલે કે જ્યારે આ પોઝિટિવ આયન છે શું છે પોઝિટિવ જ્યારે આ પોઝિટિવ ઘટક હોય કોઈ પણ પોઝિટિવ ઘટક હોય એ શું કરશે કોઈ પણ તો કે લોન પેર સાથે ઓર્થો અથવા તો પેરા કાર્બનની લોન પેર સાથે જોડાશે એટલે કે કેન્દ્રમાં જોડાશે ત્યારે કેન્દ્રમાં રહેલા એક હાઇડ્રોજનનું વિસ્થાપન થાય એટલે અહીંયાથી અથવા અહીંયાથી એક હાઇડ્રોજન દૂર થાય જ્યાં પોઝિટિવ ઘટક જોડાય ત્યાંથી શું થાય તેની સાથે જોડાયેલો હેલ હાઇડ્રોજન દૂર થાય એટલે શું કહે
પ્રક્રિયા તો વિદ્યાર્થી મિત્રો આ રીતના એનિલિંગ ની અંદર તમને પાંચ સંસ્પંદન બંધારણો જોવા મળે છે અને કેન્દ્ર અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા કોને કહેવાય એ આપણે સમજી લીધું અને એની અંદર ઓર્થો અને પેરા નિર્દેશક સમૂહ આવેલા છે શા માટે આવેલા છે તે આપણે જોઈ લીધું હવે તમને એમ કે આની ઉપરથી ઉદાહરણ આપી કેન્દ્ર અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા સમજાવો તો વિદ્યાર્થી મિત્રો આ તમારે યાદ રાખવું પડે કે એનિલિંગ છે એની ઉપર ઓર્થો અને પેરા ત્રણ નિર્દેશક સમૂહ આવેલા હોય છે અને કેન્દ્ર અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા થાય તો શું થાય તો કે કેન્દ્રમાં પોઝિટિવ ઘટક જોડાય અને ઈ જે કેન્દ્રમાં પોઝિટિવ ઘટક જોડાય છે ત્યાં કેન્દ્રમાંથી એક હાઇડ્રોજન નું વિસ્થાપન થાય એટલે કે એક હાઇડ્રોજન દૂર થાય એટલે આને શું કહેવામાં આવે છે કેન્દ્ર અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા તો આ તો એરોમેટિક એમાની ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાનો ટોપિક હવે આપણે આના પરથી જોઈએ બ્રોમિનેશન કે એરોમેટિક એમાઇન છે એનું બ્રોમિનેશન કરવાથી આપણને શું પ્રાપ્ત થાય છે અને જે ઓર્થો અને પેરા સ્થાન ઉપર જે ઘટક મળે છે એ કઈ રીતના પ્રક્રિયા કરીને આપણને પ્રાપ્ત થાય છે તો હવે આની ઉપરથી જોઈએ આપણે એનું બ્રોમિનેશન કે બ્રોમિનેશન કરવાથી એરોમેટિક એમાઇન નું બ્રોમિનેશન કરો અને એની અંદર જે કેન્દ્ર અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા થાય છે કઈ રીતના થાય છે અને આપણને કેવી નિપજ મળે છે તો હવે પછી આપણે તેનો અભ્યાસ કરીશું અને નોટ ડાઉન કરી લેજો તો વિદ્યાર્થી મિત્રો તમે નોટ ડાઉન કરી લીધો હવે આપણે જોઈએ કે એની અંદર આવેલો એક ટોપિક કે બ્રોમિનેશન તો કે બ્રોમિનેશન કરવાથી શું થાય છે તે જોઈએ તો કે જ્યારે ઓરડાના તાપમાને શું કરવામાં આવે જ્યારે ઓરડાના તાપમાને એનિલિંગ હોય એટલે કે એરોમેટિક એમાઇન હોય એનિલિંગ ની શું કરવામાં આવે છે તો કે બ્રોમિન્જર સાથે પ્રક્રિયા કરવામાં આવે તો આપણને 2,4,6 ટ્રાઇ બ્રોમો એનિલિંગ સંયોજન પ્રાપ્ત થાય છે હવે ઈ બ્રોમિનેશન એટલે કે કઈ રીતના થાય એ જોઈએ તો કે શું કરવાનું એરોમેટિક એમાઇન ની ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા સમજાવવાની તો તમને ખ્યાલ હોવો જોઈએ કે કેન્દ્રમાં એક કોઈ પણ વસ્તુ ઘટક પોઝિટિવ ઘટક જોડાય અને શું થાય એમાં પોઝિટિવ ઘટક જ્યાં કેન્દ્રમાં જોડાય છે એને કેન્દ્રમાં રહેલા એક હાઇડ્રોજન નું વિસ્થાપન થાય એક હાઇડ્રોજન ત્યાંથી દૂર થાય એને કહેવામાં આવે છે ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા હવે વિદ્યાર્થી મિત્રો એનું આપણે બ્રોમિનેશન જોઈએ એરોમેટિક એમાઇન તો એમાં આપણે લઈએ એનિલિન શું લેવાનું મેં તમને કીધું છે તો કે એનિલિન હું શું લઈ લઉં એનિલિન એનિલિન લઉં તેની ઉપર શું આવેલું હોય NH2 આવેલું હોય શું આવેલું હોય NH2 એટલે કે નાઇટ્રોજન પાસે એક લોન પેર આવેલી હોય હવે આમાં શું આવેલું હોય તો કે એનિલિન આને શું કહેવામાં આવે બેન્ઝીન ઉપર NH2 હોય તો આને કહેવાય એનિલિન શું કીધું છે તો કે કેન્દ્ર અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા સમજાવવાની છે કોની તો કે એનિલિનની કોની સાથે બ્રોમિન સાથે પ્રક્રિયા કરે કોની સાથે બ્રોમિન સાથે એને જળ વિભાજન એટલે કે બ્રોમિન જળ સાથે પ્રક્રિયા કરી અને આપણને કઈ નિપજ મળે છે એ આપણે જોવાનું છે તો આપણે એનિલિન છે એનું શું કરવાનું બ્રોમિનેશન બ્રોમિનેશન વિદ્યાર્થી મિત્રો કરવાનું હોય તો શું થાય તો કે એની હંમેશા Br2 સાથે પ્રક્રિયા થાય Br2 સાથે પ્રક્રિયા થાય કોની સાથે પ્રક્રિયા થાય તો કે Br2 સાથે તો આપણે એનું બ્રોમિનેશન કરીએ પણ કોની હાજરીમાં તો કે પાણીની હાજરીમાં કરવાનું છે હવે વિદ્યાર્થી મિત્રો જો એનિલિન છે એનું બ્રોમિનેશન આપણે કરીએ છીએ તો આપણને કઈ રીતના નિપજ પ્રાપ્ત થાય એ જોવાનું છે તો કે આ બ્રોમિન આપેલો છે શું આપેલો છે બ્રોમિન આપેલો છે એટલે આ બ્રોમિનના બે પેર અલગ પડે એક Br+ અને Br- બે પેર અલગ પડે Br+ અને Br- આ બંને વચ્ચે જે બંધ છે એ શું થાય તો કે એ બંનેની વિદ્યુત ઋણતા કેવી હોય તો કે બંનેની વિદ્યુત ઋણતા સરખી હોય એટલે એક ઉપર પોઝિટિવ ચાર્જ આવે છે અને એક ઉપર નેગેટિવ ચાર્જ આવે છે હવે વિદ્યાર્થી મિત્રો શું થાય છે તો કે ઓર્થો અને પેરા સ્થાન પર આપણે આની પહેલા હમણાં થોડીવાર પહેલા જોયું કે જ્યારે એનું બ્રોમિનેશન થાય છે ત્યારે શું થાય છે તો કે એના ઓર્થો અને પેરા સ્થાન ઉપર હાઇડ્રોજનનું વિસ્થાપન થઈ અને આપણને ઓર્થો અને પેરા સ્થાન ઉપર જે જોડાય એ આપણને નિપજ તરીકે પ્રાપ્ત થાય છે હવે આનું ડોમિનેશન કરો તો શું થાય તો કે અહીંયા જે કાર્બન રહેલો છે એમાં ઓર્થો સ્થાન ઉપર તો કે એ આ બ્રોમિન સાથે જોડાશે આ એક નંબર બ્રોમિન સાથે જોડાશે હવે અહીંયા રહેલો કાર્બન છે અહીંયા રહેલો તો એ શું કરશે
ઈ પણ આ બ્રોમિન સાથે જોડા છે એટલે બે વાર બ્રોમિન ની જરૂર પડે હવે અહીંયા રહેલો કાર્બન છે ઈ શું કરશે ઈ પણ આ બ્રોમિન સાથે જોડા છે એટલે કે આ ત્રણ બ્રોમિન કેટલા બ્રોમિન ની જરૂર પડે ત્રણ બ્રોમિન હવે અહીંયા ત્રણ બ્રોમિન ની જરૂર પડે તો અહીંયા પણ કેટલા બ્રોમિન જોઈ ત્રણ બ્રોમિન એટલે કે અહીંયા જે Br2 લીધો છે એને પ્રક્રિયાને સંતુલિત એટલે કે બેલેન્સ કરવા માટે આપણે શું કરીએ છીએ વિદ્યાર્થી મિત્રો તો કે અહીંયા આપણે 6 મોલ બ્રોમિન ની જરૂર પડે એટલે આપણે એને 3 વડે ગુણી નાખીએ કેટલા વડે ગુણ્યા તો કે ના 3 વડે એટલે કે 3 Br2 એટલે કે કુલ 6 બ્રોમિન લીધા અને એનું શું કહેતો તો કે બ્રોમિન નેશન કહેતો હવે બ્રોમિનેશન કરવાથી કોની હાજરીમાં પાણીની હાજરીમાં એટલે અહીંયા જ્યાંની બે અલગ અલગ પેર અલગ પડી તો કે Br પ્લસ અને Br માઇનસ હવે આ રીતના અલગ અલગ જોડાશે તો કે આ ઓર્થો સ્થાન છે આ પેરા સ્થાન છે અને આ કેવું સ્થાન છે ઓર્થો એટલે આ રીતના જે તમને આ Br પ્લસ એટલે કે અહીંયા જે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મમાં આવેલું હોય અહીંયા જે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મમાં આવેલું હોય એટલે કે લોન પેર આવેલી હોય એની ઇલેક્ટ્રોન ઘનતા સૌથી વધારે હોય એટલે શું કરશે ઈ એના પોઝિટિવ ચાર્જ સાથે એટ્રેક્શન કરશે એટલે એના પોઝિટિવ ચાર્જ સાથે જોડાશે એટલે આ Br સાથે જોડાય છે તો અમે તમને સમજાવવા માટે લખ્યું હતું હવે ચેકી નાખું છું આ રીતના બંધ બનાવશે બ્રોમિનેશન થાય તો શું થાય તો એના ઓર્થો અને પેરા સ્થાન ઉપર જે આ ઓર્થો અને પેરા સ્થાન ઉપર છે એમાંથી શું થાય તો કે એની સાથે શું જોડાઈ જાય તો કે બ્રોમિન બ્રોમિન અને બ્રોમિન આ રીતના શું જોડાશે એના ઓર્થો અને પેરા સ્થાન ઉપર બ્રોમિન જોડાશે આ ઓર્થો સાથે આ પેરા અને આ ઓર્થો એની લિંગના શું આવેલા હોય કે ત્રણ ઓર્થો અને પેરા નિર્દેશક સમૂહ આવેલા હોય એટલે અહીંથી નીકળેલો હાઇડ્રોજન એટલે કે અહીંથી આ Br+ આની સાથે જોડાય તો એક હાઇડ્રોજન અહીંથી દૂર થાય એક હાઇડ્રોજન અહીંથી H+ દૂર થાય મે શું કીધું હતું તો કે જ્યારે કેન્દ્ર સાથે જોડાવા આવે ત્યારે કેન્દ્રમાં રહેલો જ્યારે Br+ કેન્દ્રમાં જોડાય એટલે કેન્દ્રમાં રહેલા એક હાઇડ્રોજનનું વિસ્થાપન થાય હવે ઈ હાઇડ્રોજન છે એ ક્યાં જોડાશે તો કે Br સાથે તો આપણને અહીંથી શું મળે તો કે માઇનસ HBr આ આપણને અલગ પડે છે અહીં આ પ્રક્રિયામાંથી શું દૂર થાય છે તો કે માઇનસ 3 મોલ HBr કેટલા મોલ તો કે 3 મોલ HBr દૂર થાય છે અને આ આપણને નિપજ પ્રાપ્ત થાય છે તો શું થયું વિદ્યાર્થી મિત્રો કે આ બ્રોમિન છે કેન્દ્રમાં જોડાયો કેન્દ્રમાં જોડાય એટલે કેન્દ્રમાં રહેલા હાઇડ્રોજનનું વિસ્થાપન થાય તો કે કેટલા હાઇડ્રોજનનું વિસ્થાપન થાય તો કે 1 2 અને 3 બે ઓર્થો અને એક પેરા ત્રણ સમૂહ એટલે કે ત્રણ હાઇડ્રોજનનું વિસ્થાપન થાય છે એટલે આપણને ત્રણ હાઇડ્રોજનનું વિસ્થાપન થાય એટલે કે ત્રણ HBr નો મોલ છૂટા પડે છે અને અહીંયા આપણે કેટલા મોલ લીધા તો કે 3 મોલ ગુણી લઈએ શું કામ તો કે અહીંયા ત્રણ Br જોડવાના હતા ત્રણ Br જોયા કે અહીં ત્રણ Br લ્યો અને બેલેન્સ કરવા માટે આને 3 વડે ગુણવા પડે એટલે કુલ કેટલા બ્રોમિનની જરૂર પડી 6 હવે 3 બ્રોમિન એનિલિનના ઓર્થો અને પેરા સ્થાન ઉપર જોડાઈ ગયા જોડાણ આવે એમાં જે હાઇડ્રોજન દૂર થયો કેટલા હાઇડ્રોજન દૂર થયા ત્રણેય સ્થાન ઉપરથી એક એક અને 3 હાઇડ્રોજન દૂર થયા તો શું થાય તો કે આ Br સાથે જોડાય અને શું કરે છે તો કે અહીંથી H+ અહીંથી H+ અને અહીંથી H+ બહાર નીકળે અને ક્યાં જોડે છે તો કે આ Br સાથે જોડે એટલે આપણને 3 મોલ HBr આવે છે એટલે આપણને આ નિપજ મળે છે તો આ નિપજને કઈ રીતના નામ આપશો તો કે એનિલિન છે ત્યાંથી નામ આપવાની શરૂઆત કરીએ તો કે આ પહેલા નંબરનો કાર્બન આ બીજા નંબરનો આ ત્રીજા નંબરનો ચોથા નંબરનો આ પાંચ નંબરનો આ છ નંબરનો તો કે બેન્ઝીન ઉપર 6 કાર્બન આવેલા છે એને આપણે નામ આપી દીધા હવે આનું નામ શું થાય તો કે એક બ્રોમિન ક્યાં જોડાયેલો છે તો કે બીજા નંબરના કાર્બન સાથે તો અહીંયા શું આવે 2 તો એક બ્રોમિન તો કે ચોથા નંબરના અને એક બ્રોમિન છઠ્ઠા નંબરના એટલે કે 2 4 6 શું આવે 2 4 6 ત્રણ આપેલા છે તો એને શું કહેવાય ટ્રાઈ શું જોડાયેલું છે બ્રોમિન શું જોડાયેલું છે બ્રોમિન એટલે કે એને શું કહેવાય ટ્રાઈ બ્રોમો પછી આપણી પાસે શું આપેલું છે તો કે એનિલિન એટલે કે આને શું કહેવાય 2 4 6 ટ્રાઈ બ્રોમો એનિલિન આને શું કહેવાય 2 4 6 ટ્રાઈ બ્રોમો એનિલિન આપણે શું બનાવ્યું એનિલિનનું શું કહ્યું તો કે એનિલિનનું બ્રોમિનેશન કહ્યું શું કહ્યું એનિલિનનું
ડોમિનેશન કર્યું હવે ડોમિનેશન કરવાથી આપણે શું પ્રાપ્ત થયું તો કે 2 4 6 ટ્રાઇબ્રોમો એનિલિન પ્રાપ્ત થયું તો આ રીતે પ્રાપ્ત થાય પણ જી બીઆર જોડાય છે એ ક્યાં જોડાય છે તો કે એનિલિન માં આવેલા ઓર્થો અને પેરા સ્થાન ઉપર જોડાય છે અને આપણે છેલ્લે ડોમિનેશન પ્રક્રિયા હંમેશા બીઆર 2 ની હાજરીમાં થાય જો ડોમિનેશન કરવાનું હોય તો બીઆર 2 તમારે લેવો પડે એટલે કે ડોમિનેશન થયું પાણી ની હાજરીમાં તો શું થાય છે તો કે 2 4 6 ટ્રાઇબ્રોમો એનિલિન આપણે નિપજ તરીકે પ્રાપ્ત થાય છે આ આજે તમારી વિદ્યાર્થી મિત્રો એરોમેટિક એમાઇન નું ડોમિનેશન એટલે કે નું ડોમિનેશન કર્યું તો આપણે શું મળ્યું 2 4 6 ટ્રાઇબ્રોમો એનિલિન તો આપણે કોનું તો કે ત્રણે ત્રણ કાર્બન ઓર્થો ત્રણે ત્રણ ઓર્થો અને પેરા એટલે કે ત્રણ મોલ એટલે કે 6 મોલ બ્રોમિન લીધા એનું આપણે ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા કરી ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા થઈ એટલે કે ત્રણ બ્રોમિન જોડાઈ ગયા અને એમાંથી ત્રણ હાઇડ્રોજન દૂર થયા અને આપણે છેલ્લે નિપજ તરીકે શું પ્રાપ્ત થઈ છે તો કે 2 4 6 ટ્રાઇબ્રોમો એનિલિન હવે આપણે ત્રણ નિર્દેશક સમૂહ જોયા હવે તમને એમ કહે કે ફક્ત એનિલિનમાંથી એક જ વ્યુત્પન્ન બને એ રીતના પ્રક્રિયા કરી અને એક વ્યુત્પન્ન બનાવતી પ્રક્રિયા સમજાવો તો આપણે ત્રણ એટલે કે ત્રણે ત્રણ આ કેવા છે તો કે આને એક વ્યુત્પન્ન વાળો એનિલિન કહેવાય નહીં શું નામ તો કે આના ત્રણે ત્રણ જે બે ઓર્થો અને પેરા સ્થાન ઉપર જે અબંધકારક એટલે કે લોન પેર આવેલી હતી ત્રણે નું શું થયું તો કે ત્રણે નું વિસ્થાપન થયું એની ત્રણે સાથે શું જોડાણ તો બ્રોમિન જોડાણ એટલે શું થયું એમાંથી ત્રણ હાઇડ્રોજન દૂર થયા ત્રણ હાઇડ્રોજન દૂર થયા એટલે આને એક વ્યુત્પન્ન વાળો એનિલિન કહેવાય નહીં અને કેટલા વ્યુત્પન્ન કહેવાય તો કે 1 2 અને 3 3 હાઇડ્રોજન વિસ્થાપન થયા એટલે કારણે 3 વ્યુત્પન્ન વાળો આપણને એનિલિન મળ્યું હવે તમને એમ કહે કે એક જ વ્યુત્પન્ન ધરાવતો એનિલિન એનિલિનમાંથી એક વ્યુત્પન્ન ધરાવતી નિપજ મેળવો એ કઈ રીતના મેળવાય તો આટલું નોટ ડાઉન કરીને જો વિદ્યાર્થી મિત્રો પછી જોઈએ એનિલિનના વ્યુત્પન્નો આપણને કેવી રીતના પ્રાપ્ત થાય છે તો આટલું નોટ ડાઉન કરી લો